બનાસકાંઠા થરાદમાં હાઈવે ઓથોરિટી દ્વારા 20 દિવસ અગાઉ સંચોર હાઈવે ઉપર હટાવવામાં આવ્યું હતું દબાણ. દબાણ દૂર કર્યાને થોડા દિવસો વીત્યા છે ને ફરીથી એ જ હાઈવે ઉપર દબાણ જોવા મળ્યું. આખરે કોની મહેરબાનીથી દબાણ કરવામાં આવી રહ્યું છે એ પણ ચર્ચાપદ બન્યું છે. દબાણ દૂર કર્યા બાદ માત્ર થોડા દિવસોમાં જોવા મળ્યા દબાણ. રાજકીય માથાઓ અને અસામાજિક તત્વોના દબાણો યથાવત જોવા મળ્યા. દબાણ યથાવત હોવાને અનેક ચર્ચાઓ, રાજકીય દબાણ કે અધિકારીઓ મિલી ભક્તિ. રિપોર્ટર ભમરાજી વાઘેલા. મને દેખાય કે બાકી મોટા માણસો ને કોઈ નુકસાન નથી, અમારા જેવા નાના માણસો ને અત્યારે હેરાન કરી. હા, એકને તોડી છે, એકમાં બીજાને બાજુવાળા ને રાખ્યું છે. શું નામ તમારું? મારું નામ જાકીરભાઈ. અમને આમાં એવું લાગે છે કે અમારો છાપરો નાનો હતો બરોબર, અને હું છાપરા દબાણ આવ્યો ખરો, પણ દબાણ આવ્યો એટલે હું હાજર નતો અને છોકરો હાજર તો નહીં. આજીજી કહ્યું કે મહેરબાની કરીને અમારો છાપરો તોડવામાં તમે છાપરો ખોલી લેશો, છતાં અમારો મને નથી બરોબર. અને આજુબાજુના છાપરા ક્યાં પણ તૂટ્યા નથી, અને મારો છાપરો એક હતો, મારો છાપરો 100 ફૂટ અંદર હતો, છતાં અહીંયા તોડી જશું. અને માર્કેટની આગળ આખી આખી લાઈનો દબાણી લે બરોબર, ખાતરના ટેપા પડ્યા છે બધું હવા, છતાં અહીંયા કોઈ અહીંયા જીસીબી મારે હોય જીસીબી લાગતું તો અહીંયા જીસીબી ઇન્ટર લગાડી શકતા. તો મને એવું લાગે કે આયા નહીં કાકા બાબુના થતા હશે કે મોમા ફીના થતા હશે. અને હું ગરીબ હતો, મારું કોઈ હવે તૈયાર નતું, એટલા માટે મેં રાડો કરી, મેં ખૂબ આજીજી કરી, છતાં મારું કોઈ હમણાં નથી જાય બરોબર. અને એવી રીતે થતા રહી, બધા આખા હર એક જગ્યાએ પાડ્યું, એક જગ્યાએ ન પાડ્યું, એક જગ્યાએ પાડ્યું, એક જગ્યાએ ન પાડ્યું. આવી રીતે આવો અન્યાય કેમ કરે? થતું હોય તો બધાને હારે એક જ હારે અન્યાય થવો જોઈએ, ને કે અન્યાય 100% દિયે રહો છે, કાં તો આની રાજકારણ છે, ને કાં ગરીબનું કોઈ હમણાં નથી. બે મોદી એક તો છે, અમારું કોઈ છે જ નહીં. મારું નામ પ્રેમજીભાઈ નાઈ, કુંભારા.